देश में छेल्ला दोढ़ महीना थी लॉकडाउन की परिस्थिति होवाथी गरीब लोग तेमज मजूरी करता लोग घर की बाहर निकली सकता नहीं, जेना कारणे तेमना परिवार माटे तेओ भोजन की व्यवस्था न कर सकता, तेमनी हालत कफोड़ी बनी। तेरडीसा खाते रहता अने उद्योग व्यवसाय करता पीएन माळी द्वारा समग्र जिल्ला में छेल्ला दोढ़ महीना में 12,000 થી વધુ કીટનો વિતરણ કરવામાં આવ્યું। પોતાના વાહનોમાં ભરીને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને કીટ આપી રહ્યા છે, જેમાં યુવાનોનું ભગીરથ કામ જોઈને લોકો પ્રેરણા લઈ રહ્યા છે। કીટો આપી આખા જિલ્લાની અંદર કીટોનું વિતરણ કર્યું છે। આજે વડગામ તાલુકા ખાતે નાળાસર ગામ ખાતે અમને જાણ થતા ફોન આવતા, ત્યાં જે ભાવિ કલાકાર છે એમને ત્યાં અમને જમવાની અગવડ પડતા અમે ત્યાંથી અમને 80 કુટુંબ પરિવારો માટે આજે કીટો લઈને અમે અહીંયા ડીસાથી આપવા માટે આવ્યા છીએ। કેટલે કીટોનું વિતરણ કર્યું અત્યાર સુધી? અમે 12,500 કીટો જેવું વિતરણ કરી ચૂક્યા છીએ આખા બનાસકાંઠા જિલ્લાની અંદર। અત્યારે કેટલી કીટો નળાસરમાં આપવાની? નળાસરની અંદર અમે 80 કીટો અત્યારે લઈને અમને જે રિક્વાયરમેન્ટ 80 જણને પરિવારને હતી એ 80 કીટો અમે અહીંયા આપવા માટે આવ્યા છીએ। અત્યારે અમારા વડગામ તાલુકાના નળાસર ગામમાં પીએન માળી સાહેબ અને એમની ટીમ દ્વારા જે કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કીટ અત્યારે બધાને ઘરે ઘરે પહોંચાડી દેવામાં આવેલ છે અને હું પીએન માળી અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું।